તો નમસ્કાર મારા વાળા ગુજરાતીઓ, સ્વાગત છે તમારું તમારી ચેનલ રૂપિયા તો બનેગામાં. અને આજ એટલો મસ્ત શેર લઈને આવ્યો છું, એટલો મસ્ત શેર લાવ્યો છું, પ્લસ કે એ શેર ગિરાવટમાં છે, ઉપર નથી નીચે છે, એટલે તમને ડબલ બેનિફિટ આપશે આ શેર. બતાવું હોય જોઈએ આપણે વિડીયોમાં. જુઓ, જે શેરની હું વાત કરું છું ને, આજે આજના દિવસમાં આ શેરમાં 5-6% ગિરાવટ આવી છે. જુઓ, 147 રૂપિયા નીચે પડ્યું છે આજે એક દિવસમાં, અને છેલ્લા તમે 5 દિવસમાં જોશો ને, છેલ્લા 5 દિવસમાં તો જુઓ લગભગ 13% નીચે પડી ગયું છે, અને છેલ્લા 1 મહિનામાં જોશો ને તો પણ લગભગ 16-17% જેવું છે. છેલ્લા 6 મહિનામાં જુઓ તો 10% જેવું છે. તો ઉપરથી નીચે તમે અહીંયા જોશો ને, ઉપરથી નીચે જુઓ કેટલા હતો, 3875, ત્યાંથી કેટલો નીચે પડી ગયું છે, લગભગ 37%, સમજો 37% નીચે પડી ગયું છે. આ મોકો નથી તો બીજું શું છે, સારા શેરમાં આટલી ગિરાવટ છે, ક્યારે આમ ઉપર રોકેટ બનશે નહીં નક્કી નહીં. અને આ લોંગ ટર્મ માટે છે, એવું નથી કે આજકાલનું છે. શેરનું તમારું નામ જોવું ને તો જોઈ લેજો, એન્જલ વન. શું છે, એન્જલ વન, લોંગ ટર્મ માટે બેસ્ટ. કેમ હું કહું છું, એનો આખી તમને હિસ્ટ્રી તમને બતાવું. જુઓ આ એન્જલ વનનો આપણે ચાર્ટ ઉપર આવીને જુઓ, એનો માર્કેટ કેપ જુઓ. પહેલાં તો પેલું છે 21,779 કરોડ, કરંટ પ્રાઇસ ચાલી છે 2420, હાઈ ગયો તો 3900, આમ જુઓ ના લો તો 1181નું, 3900 ને અત્યારે કેટલો, લગભગ 4000 સમજી લો, ને અત્યારે કેટલું એટલે 2400, મતલબ અડધા ભાવમાં જ સમજી લો, લગભગ એમ અડધા ભાવમાં. બુક વેલ્યુ કેટલું છે, 362નું. આરઓ ઈ જુઓ ને તો 43% જેવું છે, ને આરઓ સી જુઓ ને તો 39% જેવું છે, ને ફેસ વેલ્યુ 10નું છે. ડિવિડન્ડ પણ આપે છે, તો આનાથી મસ્ત કંપની તમને ક્યાં મળશે. છેલ્લા આમ તમે જુઓ આમાં કોણ નેગેટિવ પોઈન્ટ જુઓ, નેગેટિવ પોઈન્ટ કાંઈ નથી, એક જ છે કે શેર હોલ્ડિંગ પેટર્ન હમણાં ઓછી થઈ છે, બાકી બધા પોઝિટિવ છે. પ્રોન્સ જુઓ તમે, એ ક્વાર્ટર રિઝલ્ટ ગુડ આવે છે, ગ્રોથ સારી છે 5 વર્ષથી, સીએજીઆર સારું છે, આરઓ સી આરઓ એ બધું સારું છે. જુઓ તમે, જુઓ હવે નીચે ક્વાર્ટર રિઝલ્ટ જુઓ તમે, ખાલી ક્વાર્ટર રિઝલ્ટ જોશો ને તમને આમ જુઓ, લગાતાર સેલ્સ વધતું જાય છે લગાતાર. આ માર્ચ મહિના જુઓ 1357, ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન પણ જો વધારે દેવો, કેટલું મસ્ત છે, મતલબ આટલું કોઈનું ન હોય લગભગનું. હવે તમે નેટ પ્રોફિટ જુઓ, નેટ પ્રોફિટ જુઓ તમે, ક્યાંથી ચાલતી હતું 100 કરોડથી માની લો, ને અત્યારે કેટલું છે, 340 કરોડ. હર 3 મહિનાનું છે, હર 3 મહિનાનું, બરાબર. આ હર વર્ષનું જોઈ લો, હર વર્ષનું સેલ પણ જુઓ વધતું જાય છે, એમ જો લગાતાર 2292, 3002, 4272, ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન પણ વધાર્યું, જુઓ 40% જેવું છે. 100 રૂપિયાનો માલ હોય તો એમાં 40 રૂપિયા એને 60માં એનો ખર્ચો, ને 40 ચોખ્ખા એને મળ્યા ટૂંકમાં. સમજો નેટ પ્રોફિટ જુઓ, બધું કાટકૂટ કરતા કેટલાથી ચાલતું, લગભગ 31,000 ચાલતો હતો, પછી 108 કરોડ, 80 કરોડ, 82 કરોડ, 297 કરોડ, 625 કરોડ, 890 કરોડ, ને આ જુઓ અત્યારે 1126 કરોડ. આ માર્ચ 2024નું છે. બેલેન્સ શીટ જુઓ, રિઝર્વ કંપની પાસે જુઓ કેટલું છે, તો કે 3000 જેવું રિઝર્વ છે, કેટલું 3000 જેવું. અને બોરિંગ હતો નહીં, હમણાં કંપની 1000 જેવું બોરિંગ લીધું છે, કારણ કે બિઝનેસને આગળ વધારવા માટે, તો બિઝનેસને આગળ વધારવા માટે કંપની બોરોઈંગ લીધેલું છે, ઠીક છે. તો એમાં કંઈ ખોટું નથી, પણ રિઝર્વ જ કંપની પાસે એટલું છે, એટલે કે ચિંતા જેવી વાત નથી આમાં. હવે જુઓ તમે અહીંયા શેર હોલ્ડિંગ પેટર્ન જોઈ જુઓ, જે બોરોઈંગ લીધું છે ને એને જુઓ, મતલબ શેર ગીરવી રાખ્યો કોઈ બીજાને આપ્યા હોય, 38%માં 35% છે, 35.72%. બાકી એફઆઈએસ પાસે જુઓ 17.95, લગભગ 18% જેવું છે. અને પછી ડીઆઈએસ પાસે જુઓ 9.49માંથી 13.59, અને પબ્લિક પાસે 32.74 છે, પણ એમાંથી પણ મોટા નામો પણ છે. આમ જુઓ પબ્લિક પાસે લગભગ 16% છે, બાકી મુકેશ, નીતિશ આ બધા નામ છે જેમની પાસે, કોઈ પાસે 5%ની હોલ્ડિંગ છે 5.24, કોઈની પાસે 2.39, કોઈ પાસે 2.42, આ તે અલગ અલગ બધા પાસે હોલ્ડિંગ છે. આ ટોટલ હોલ્ડિંગ 16% જેવી છે, અને બાકી 16% જેવી પબ્લિક પાસે છે આ 32%માંથી. તો કંપની સારી છે, પણ તમારા એડવાઇઝરને ચોક્કસથી પૂછો, તમે પોતે જાતે રિસર્ચ કરો, તમારા એડવાઇઝરને પૂછીને પછી ઇન્વેસ્ટ કરો. હું કોઈ શેર લેવા વેચવાનું કાંઈ માહિતી નથી, હું નથી કોઈ સેબી રજિસ્ટર, કે નથી તમને કહેતો કે શેર લેવો કે વેચો. જે કાંઈ કરો તમારા રિસ્ક ઉપર કરજો, પણ વિડીયો સારો લાગ્યો તો વિડીયો લાઈક કરજો, શેર કરજો, અને સબસ્ક્રાઈબ કરો ના ભૂલ તમારા વાળા ગુજરાતીઓ. અને આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન નાગરિક કરી લેજો, અને ઇન્ટ્રાડેની પ્રાઇવેટ ચેનલ પણ છે આપણી, તો જલ્દીથી જોઈન કરી લેજો ટેલિગ્રામ ચેનલ. અને વિડીયો સારો લાગે વિડીયો લાઈક કરજો, શેર કરજો, અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. થેન્ક યુ મારા ગુજરાતીઓ, ધન્યવાદ, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.